સસ્પેન્ડ કરવામાં આવી છે, શું કારણ? તારીખ 30 જાન્યુઆરીની આજુબાજુ અમને એક વાલીની ફરિયાદ મળી હતી કે બેન કંઈક ડ્રિંક કરીને શાળામાં આવે છે, પણ ત્યાં નિરીક્ષકને મોકલતા એ બેન રજા ઉપર હતા. એના માટે તાત્કાલિક અસરથી શિક્ષણ સમિતિએ તપાસ હાથ ધરી હતી અને તપાસમાં વાલીઓ, શિક્ષકો, શાળાના આચાર્ય તમામના નિવેદનો લીધા બાદ 2 દિવસ પહેલાં જ એ બેનને સસ્પેન્શનનો આદેશ કરવામાં આવ્યો છે. એ બેન હાલ સસ્પેન્શન હેઠળ છે, એટલે જ્યાં સુધી તપાસ ન પૂરી થાય ત્યાં સુધી સસ્પેન્શન હેઠળ રહેશે. સર, એના માટેની જ કહું છું ને, એક તપાસ મૂકી છે નિરીક્ષક લેવલથી અને યુઆરસી લેવલથી, એની તપાસ થઈ ગઈ છે, એના બધાના નિવેદનો પણ આવી ગયા છે અને તપાસ ચાલુ જ છે. સર, કઈ સ્કૂલમાં અભ્યાસ કરાવતા હતા? શાળા નંબર 126.